બ્રેકિંગ ન્યૂઝ. અમદાવાદમાં સાંસદ કિરીટ સોલંકીના ઘરમાં થઈ ચોરી. સાંસદ કિરીટ સોલંકીના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘરગાટી બહેનો પર ચોરીનો આક્ષેપ થતા ધરપકડ કરવામાં આવી. 9.90 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. રાણીપ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. રાણીપ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં સાંસદ કિરીટ સોલંકીના ઘરમાં ચોરીનો બનાવ. સાંસદ કિરીટ સોલંકીના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘરમાં કામ કરતી ઘરગાટી બહેનો પર ચોરીનો આક્ષેપ લગાવાયો છે. આક્ષેપ થતા જ તેઓની ધરપકડ કરાઈ. 9.90 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ રાણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ અંગે ફરિયાદ રાણી પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ આ અંગે હાથ ધરી છે. તારીખ 30/6-5/7 દરમિયાન પોતાના ત્યાં ઘરઘાટી તરીકે દયા રતેશભાઈ વાઘેલા તથા રીટા રતેશભાઈ વાઘેલાના હોય પોતાના સેફમાંથી અલગ અલગ દાગીના મંગલસૂત્ર રિયલ ડાયમંડની વીંટીઓ મગમાળા તથા સોનાની ચેન સહિત 9.5 લાખની નોકર ચોરી કર્યા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન ફરિયાદીનું જે લોકર હતું એ બગડી ગયેલ એટલે પોતે મેન્યુઅલી પતિ પત્ની પોતે ખોલતા અને આ ઘરઘાટી તરીકે બે છોકરીઓ કામ કરતી એમના સેફવાળા રૂમમાં અવારનવાર કામ અર્થે આવેલી એટલે એમણે જોયેલું કે આ ચાવીથી પણ ખુલી જાય છે અને ફરિયાદીનું જે ડિજિટલ લોકરની ચાવી છે એમના ડ્રોવરમાં રહેતી એ આ બંને છોકરીઓ જાણતી હતી એટલે મેન્યુઅલી ખોલી અને ચોરી કર્યા હોવાની શંકા ફરિયાદીએ દર્શાવી. ઉદય જોડાઈ ગયા છે. ઉદય, ઘરગાટી બહેનો પર ચોરીનો આક્ષેપ થયો છે. સાંસદ કિરીટ સોલંકીના ઘરમાં ચોરી, શું છે આ સમગ્ર ઘટના? ખેતી જો વાત કરવામાં આવે તો 2-4 દિવસ પહેલા જે સાંસદ છે પશ્ચિમ નેવા કિરીટ સોલંકી ભાજપમાંથી છે તેમના પુત્ર અને પોતે એક જ ઘરની અંદર રહે છે અને ડિજિટલ લોકર તો ડિજિટલ લોકરની અંદરથી રોકડ રકમ અને ઘરેણા દાગીના સહિતની કુલ રકમ 9.90 લાખ જેટલી જે છે એ ચોરાઈ હતી. ચોરાયા બાદ જે છે પોલીસે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતાની સાથે રાણીપ પોલીસે આખા ફરિયાદને લઈને તપાસ શરૂ કરી હતી અને સૌથી પહેલા શંકા જે ગઈ હતી એ ઘરઘાટીઓ ઉપર ગઈ હતી. શંકા જતાની સાથે જ બે મહિલાઓ ઘરઘાટી હતી, એમની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન બંને મહિલા ઘરઘાટીઓ જે છે ભાંગી પડી હતી અને આ ગુનાની કબૂલાત કરી લીધી હતી. ત્યારે ડિજિટલ લોકર જે છે એ બગડેલું હતું અને એનો પાસવર્ડ જે છે મેન્યુઅલી ખોલતા હતા જેના કારણે બંનેને ખબર હતી અને એ બંને એના માટેથી આ ચોરી કરી હોવાનું અત્યાર સુધીમાં પોલીસની તપાસમાં સામે આવ્યું છે. ત્યારે બંનેની ધરપકડ કરીને વધુ પૂછપરછ જે છે શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ એવા કિરીટ સોલંકી અને એમના પુત્રે આખી આ ફરિયાદ નોંધાવી છે અને તેને લઈને આ મામલો આખો સામે આવ્યો છે. બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ.